シンクロボクシング નમસ્કાર સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ સાત રોકડમેળ અને તેના પ્રકારો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર તેરનો આજે અભ્યાસ કરવાનો છે જે ત્રણ ખાનાવાળા રોકડમેળની પ્રેક્ટિસ માટે એક વિશિષ્ટ સ્વાધ્યાય આપેલ છે જેમાં આ પ્રશ્ન નંબર તેર આપેલ છે અહીં રકમ આ મુજબ છે કે મહેન્દ્રભાઈ ભટ્ટના નીચેના આર્થિક વ્યવહારો પરથી ત્રણ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવો કે જેથી શીર્ષક આ મુજબ આવશે શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટનો જાન્યુઆરી બે હજાર સોળનો ત્રણ ખાનાવાળો રોકડમેળ અહીં ત્રણ ખાનાવાળો રોકડમેળ છે તેથી ડાબી બાજુ ઉધાર ગણાય જમણી બાજુ જમા ગણાય તે સિદ્ધાંત અનુસાર ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ ત્રણ ખાનાવાળો રોકડમેળ હોવાથી સાત કોલમ આવશે અને જમણી બાજુ પણ સાત કોલમ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તમારી નોટબુકમાં તમારે આ રીતે રોકડ મેળ તૈયાર કરવાનો છે અને સાથે સાથે સમગ્ર રકમ તમારે વાંચી લેવી અને ત્યારબાદ દાખલો હું અહીં જ્યારે સમજાવું ત્યારે પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર તેર તમારી નજર સમક્ષ હોવો જરૂરી છે જેથી અહીં હું જે કાંઈ સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય દાખલાની શરૂઆત પહેલી તારીખની શરૂઆતની બાકીથી કરવાની હોય સિલક હોય તો ઉધાર બાજુ આવે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ આવે અહીં જાન્યુઆરી એકનો વ્યવહાર તમારી નજર સમક્ષ હોવો જોઈએ હું અહીં વાંચું છું તમે પણ સાથે સાથે વાંચજો કે જેથી તમને સરળતાથી સમજાઈ જાય શરૂઆતની રોકડ સિલક ત્રણ હજાર પાંચસો આપેલ છે સિલક હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે રોકડના ખાનામાં રૂપિયા ત્રણ હજાર પાંચસો આવશે જ્યારે આ જ તારીખે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા છ હજાર આપેલ છે બેંક ઓવરડ્રાફ્ટની બાકી જમા હોય તેથી જમા બાજુ તારીખ એક બાકી આગળ લાવ્યા બેંક ખાનામાં રૂપિયા છ હજાર નોંધવામાં આવશે ત્યારબાદ તારીખ બેનો વ્યવહાર તમારી નજર સમક્ષ છે મારી સાથે જ વાંચો રૂપિયા બે હજારનો માલ પરાગને દસ ટકા રોકડ વટાવે રોકડેથી વેચ્યું અહીં આર્થિક વ્યવહારથી રકમ આવે છે કે જાય છે તે બાબત આપણે વિચારવાની છે અહીં પરાગને માલ વેચેલ છે તેથી રકમ આવે આવે તો ઉધાર બાજુ જેથી આ વ્યવહાર ઉધાર બાજુ નોંધવામાં આવશે અહીં રોકડ વ્યવહાર છે તેથી વ્યક્તિનું ખાતું ઉદભવશે નહીં તેથી વેચાણ ખાતે આ રકમ નોંધવામાં આવશે અહીં બે હજારનો દસ ટકા રોકડ વટાવ ગણો તો રૂપિયા બસો વટાવ આપેલ વટાવ ગણાશે અને અહીં પરાગ પાસેથી બે હજારને બદલે બસો વટાવ કાપીને રૂપિયા એક હજાર આઠસો રકમ મળેલ હશે તો એક હજાર આઠસો રોકડના ખાનામાં આવશે ત્યારબાદ તારીખ ચારનો વ્યવહાર મારી સાથે સાથે વાંચો રૂપિયા ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે અને પાંચ ટકા રોકડ વટાવે દીપક પાસેથી ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપ્યો અહીં ખરીદીનો વ્યવહાર છે રકમ ચેકથી ચૂકવેલી છે તેથી રકમ જાય છે જાય તો વ્યય કે જમા બાજુ આ વ્યવહાર નોંધવામાં આવે તો તારીખ ચાર અહીં ખરીદી કરેલ છે તેથી ખરીદ ખાતે ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદેલ છે તો વેપારી વટાવ બાદની રકમને જ ખરીદી ગણવામાં આવે તો અહીં ચાર હજારમાંથી દસ ટકા એટલે કે ચારસો રૂપિયા બાદ કરો તો ત્રણ હજાર છસોની ખરીદી ગણાય અને આ ત્રણ હજાર છસો પર રોકડ વટાવ તો જ ગણાય જો રકમની ચૂકવણી થઈ હોય અહીં રકમની સમગ્ર રકમની ચૂકવણી થાય છે તેથી ત્રણ હજાર છસો પર પાંચ ટકા લેખે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો રૂપિયા એકસો એંસી વટાવ આવશે જે વટાવના ખાનામાં નોંધવામાં આવશે હવે આ રકમ ચેકથી ચૂકવેલ છે તેથી ત્રણ હજાર છસોમાં એકસો એંસી રૂપિયા વટાવ બાદ કરીને આ રકમ ચૂકવવામાં આવશે અને જે ચેકથી ચૂકવેલ છે તેથી બેંકના ખાનામાં નોંધવામાં આવશે રૂપિયા ત્રણ હજાર ચારસો વીસ ત્યારબાદ આપણે આગળ વધીએ તો તારીખ છનો વ્યવહાર રૂપિયા સાત હજારનો માલ અમીને વેચ્યો અમીએ ચાલીસ ટકા રકમ રોકડેથી અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી જે બેંકમાં ભરી અહીં વેચાણનો વ્યવહાર છે સમગ્ર રકમ ચૂકવાઈ જાય છે તેથી વ્યક્તિનું ખાતું ઉદ્ભવશે નહીં વેચાણનો વ્યવહાર છે તેથી રકમ આવે આવે તો ઉધાર બાજુ તારીખ છ વિગતમાં વેચાણ ખાતે ચાલીસ ટકા રોકડેથી રકમ મળેલ છે તો સાત હજારના ચાલીસ ટકા કરશો તો રોકડના ખાનામાં રૂપિયા બે હજાર આઠસો નોંધવાના થશે તેવી જ રીતે બાકીની રકમ એટલે કે સાત હજારમાંથી બે હજાર આઠસો રોકડા મળેલ છે તો તે બે હજાર આઠસો બાદ કરતાં બાકીના ચાર હજાર બસો ચેકથી મળેલ છે જે રકમ બેંકના ખાનામાં નોંધવામાં આવે રૂપિયા ચાર હજાર ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જુઓ તો રૂપિયા છ હજારનો ચેક મળ્યો જે ગૌરાંગ પાસેથી મળેલ છે તો અહીં ચેક આવે છે રકમ મળે છે તો આવે તો ઉધાર બાજુ તે સિદ્ધાંત અનુસાર અહીં તારીખ આઠનો વ્યવહાર ઉધાર બાજુ આવશે વિગતમાં ગૌરાંગ ખાતે અહીં રકમ મારી સાથે વાંચજો કે જે ગૌરાંગે પોતાના જૂના દેવા રૂપિયા છ હજાર પચાસના દેવાને ચૂકતે કરવા આપ્યો હતો જે બેંકમાં ભર્યો અહીં છ હજાર પચાસ આપણે ગૌરાંગ પાસેથી લેવાના હતા તેમાંથી તે છ હજાર આપી અને હિસાબ ચૂકતે કરે છે તો પચાસ રૂપિયા આપણે આપેલ વટાવ ગણાય જે વટાવના ખાનામાં નોંધવામાં આવશે પચાસ જ્યારે છ હજારનો ચેક મળ્યો જે બેંકના ખાનામાં નોંધવામાં આવશે ત્યાર પછી તારીખ બારનો વ્યવહાર મારી સાથે વાંચો પગારના રૂપિયા બે હજાર નેફ્ટ દ્વારા ચૂકવ્યા અને નેફ્ટ ચાર્જના રૂપિયા પાંચ ચૂકવ્યા અહીં આપણે સૌ પ્રથમ નેફ્ટ સમજી લઈએ નેફ્ટનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે તમારે કોઈ બહાર ગામ રહેતા વેપારીને રકમ ચૂકવવાની હોય અને તે રકમ તાત્કાલિક તે જ દિવસમાં ચૂકવવાની હોય તો તમે બેંકમાં જઈ અને આ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે નેફ્ટનું એક ફોર્મ લેવાનું થાય તે ફોર્મમાં તમારે જે વ્યક્તિને રકમ ચૂકવવાની છે તે વ્યક્તિની અને તેના ખાતા અંગેની વિગતો આ ફોર્મમાં ભરવામાં આવે છે સાથે જેટલી રકમ તમારે ચૂકવવાની હોય તેટલી રકમનો ચેક તમારે સાથે જોડવાનો હોય છે આ માટે બેંક નોમિનલ એટલે કે ખૂબ જ નજીવા દરે ચાર્જ લે છે તો તમે આ નેફ્ટનું ફોર્મ ભરો અને સાથે ચેક જોડો તો લગભગ અડધી કલાકથી કલાકના સમયગાળામાં આ રકમ સામેની વ્યક્તિના ખાતામાં એટલે કે બહારગામ રહેતી વ્યક્તિના ખાતામાં સરળતાથી જમા થઈ જાય છે તો આવો ઝડપથી આર્થિક વ્યવહાર કરવા માટે તમારે નેફ્ટનો સહારો લેવો પડે છે અને આ માટે તમારે ચાર્જ ચૂકવવો પડે છે તે પ્રકારનો આ તારીખ બારનો વ્યવહાર છે ફરીથી મારી સાથે વાંચજો પગારના રૂપિયા બે હજાર નેફ્ટ દ્વારા ચૂકવ્યા અને નેફ્ટ ચાર્જના રૂપિયા પાંચ ચૂકવ્યા તો અહીં રકમ ચૂકવવામાં આવે છે રકમ જાય તો વ્યય બાજુ નોંધવાની છે તો વ્યય બાજુ તારીખ બાર પગારના ચૂકવેલ છે તેથી પગાર ખાતે નેફ્ટથી ચૂકવેલ હોય તો બેંકના ખાનામાં આ રકમ નોંધવામાં આવશે રૂપિયા બે હજાર હવે આ જ તારીખે નેફ્ટનો ચાર્જ લાગેલ છે રૂપિયા પાંચ તેથી બેંકમાંથી રૂપિયા પાંચ ચાર્જ તરીકે પણ જશે તો આ તારીખ આ તારીખે જે પાંચ રૂપિયા જાય છે જે આપણા માટે વ્યય ગણાય અને વ્યય છે તે જમા બાજુ નોંધવાનો હોય તેથી નેફ્ટ ચાર્જ ખાતે તેમ કરી અને બેંકના ખાનામાં પાંચ રૂપિયા અલગથી નોંધવામાં આવશે ત્યારબાદ તારીખ પંદરનો વ્યવહાર જોઈએ તો રૂપિયા પંદરસો સ્ટેશનરી ખર્ચના ચેકથી ચૂકવ્યા તમે પણ રકમ મારી સાથે વાંચજો સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા ચૂકવેલ રકમ છે ચૂકવવાથી રકમ જાય જાય એટલે કે વ્યય વ્યય બાજુ કે જમા બાજુ નોંધવાની હોય તારીખ પંદર વિગતમાં સ્ટેશનરી ખાતે અને ચેકથી ચૂકવેલ છે તેથી બેંકના ખાનામાં એક હજાર પાંચસો આવશે ત્યારબાદ તારીખ સત્તરનો જે વ્યવહાર છે તેમાં સાથે સાથે વાંચજો કે રૂપિયા ચાર હજાર એકસો બેંકમાં ભર્યા તો અહીં બેંકમાં રકમ આવે છે જ્યારે ધંધામાંથી રોકડ જાય છે આવો બંને બાજુ અસર પામતો વ્યવહાર એટલે જમા ખર્ચી વ્યવહાર જેના વિશે આપણે અગાઉ સમજૂતી મેળવેલી છે જમા ખર્ચી વ્યવહાર બંને બાજુ નોંધાય અહીં બેંકમાં રકમ આવે છે તેથી આઈ બાજુ તારીખ સત્તર વિગતમાં રોકડ ખાતે અને બેંકના ખાનામાં રૂપિયા ચાર હજાર એકસો નોંધવામાં આવશે જ્યારે રોકડ જાય છે તેથી વ્યય બાજુ તારીખ સત્તર કરી વિગતમાં બેંક ખાતે કરી અને રોકડના ખાનામાં રૂપિયા ચાર હજાર એકસો નોંધવામાં આવશે ત્યારબાદ તારીખ વીસનો વ્યવહાર મારી સાથે વાંચજો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા દસ હજારની કિંમતનું અંગત વાહન રૂપિયા આઠ હજારમાં વેચી રૂપિયા સાત હજાર ધંધામાં લાવ્યા અહીં ઘણા વિદ્યાર્થીઓ દસ હજાર આઠ હજાર આઠ હજાર અને સાત હજાર વચ્ચેનો તફાવત કાઢી અને તે અંગેના હિસાબો કરવાનું શરૂ કરી દે છે અહીં વિદ્યાર્થી મિત્રો ધંધાને અસર કરતો વ્યવહાર જ નોંધવાનો છે અહીં ધંધામાં રૂપિયા સાત હજાર આવે છે તો અહીં સાત હજારની જ ધંધાને અસર થાય છે તો તે જ આર્થિક વ્યવહાર હિસાબી ચોપડે નોંધવાનો હોય અહીં ધંધામાં રૂપિયા સાત હજાર આવે છે તેથી આ બાજુ આ વ્યવહાર નોંધવાનો આવે તારીખ વીસ કરીને અહીં અંગત રકમ ધંધામાં લાવે તો તે રકમ મૂડી ખાતે નોંધવામાં આવે છે તેથી વિગતમાં મૂડી ખાતે ધંધામાં રોકડ આવે છે તેથી રોકડના ખાનામાં રૂપિયા સાત હજાર નોંધવામાં આવશે ત્યારબાદ તારીખ ત્રેવીસનો જે વ્યવહાર છે તે મારી સાથે વાંચજો દીકરીની શાળાની ફી ભરવા રૂપિયા છ હજાર બેંકમાંથી ઉપાડ્યા દીકરીની શાળાની ફી એ અંગત ખર્ચ છે અંગત ખર્ચ હંમેશા ઉપાડ ખાતે નોંધવામાં આવે અહીં રકમ જાય છે તેથી વ્યય બાજુ તારીખ ત્રેવીસ વિગતમાં ઉપાડ ખાતે અને આ રકમ બેંકમાંથી ઉપાડેલ છે તેથી બેંકમાંથી રકમ જાય છે તેથી બેંક ખાનામાં રૂપિયા છ હજાર નોંધવામાં આવશે ત્યારબાદ તારીખ પચીસનો વ્યવહાર મારી સાથે વાંચજો કે રૂપિયા પાંચસો દુકાન ભાડું ચેકથી ચૂકવી આપ્યું સોરી દુકાન ભાડું ચૂકવી આપ્યું તો અહીં ચેકથી ચૂકવેલ તેવી કોઈ સૂચના નથી તેથી રોકડેથી જ ચૂકવેલ હશે તો તારીખ પચીસનો વ્યવહાર અહીં પણ રકમ જાય છે તેથી વ્યય બાજુ તારીખ પચીસ વિગતમાં દુકાન ભાડા ખાતે અને રોકડના ખાનામાં તે રકમ આવશે પાંચસો રૂપિયા તો આ રીતે નોંધ થશે ત્યારબાદ તારીખ અઠ્યાવીસનો વ્યવહાર બેંકે બેંક કમિશનના ત્રીસ અને એસએમએસ ચાર્જીસના રૂપિયા વીસ ઉધાર્યા છે ટૂંકમાં બેંક કમિશન અને ચાર્જ બંને રકમ બેંકમાંથી જાય છે જાય તો વ્યય બાજુ આ રકમ નોંધવામાં આવે છે તો વ્યય બાજુ આ રકમ નોંધવામાં આવશે બેંક ચાર્જ તરીકે આ સમગ્ર રકમ એકસાથે પણ નોંધી શકાય તેથી આપણે વ્યય બાજુ આ રકમ એકસાથે નોંધી દઈશું ત્યારબાદ તારીખ ઓગણત્રીસનો વ્યવહાર રૂપિયા પાંચ હજાર બેંકમાં ભર્યા તારીખ સત્તરનો વ્યવહાર જે રીતે જમા ખર્ચી વ્યવહાર હતો એ મુજબનો જ આ આર્થિક વ્યવહાર છે જમા ખર્ચી વ્યવહાર છે ફક્ત રકમમાં જ ફેરફાર છે બેંકમાં રકમ ભરેલ છે બેંકમાં રકમ આવે તેથી આઈ બાજુ વિગતમાં રોકડ ખાતે અને બેંકના ખાનામાં પાંચ હજાર અને જમા ખર્ચી વ્યવહાર હોવાથી વ્યય બાજુ પણ આ વ્યવહાર નોંધાશે વિગતમાં બેંક ખાતે અને રોકડ રોકડખાનામાં રૂપિયા પાંચ હજાર કારણ કે બેંકમાં રોકડ ભરવાથી ધંધામાંથી રોકડ જાય છે જાય તો વ્યય બાજુ રોકડના ખાનામાં પાંચ હજાર નોંધવામાં આવે અહીં સમગ્ર આર્થિક વ્યવહારો પૂર્ણ થાય છે હવે આપણે જે બાજુનો સરવાળો વધુ હોય તે પહેલાં કરવાનો હોય સૌ પ્રથમ વટાવનો સરવાળો કરીએ તો બસો પચાસ રોકડનો સરવાળો કરીએ તો પંદર હજાર એકસો અને આ બાજુ વટાવનો સરવાળો એકસો એંસી જે મળેલ વટાવનો સરવાળો છે વટાવના ખાનામાં બાકી મેળવવાની હોતી નથી તેથી અહીં રોકડના ખાનાની બાકી મેળવવા માટે રોકડની ખાનાનો સરવાળો પંદર હજાર એકસો ઉધાર બાજુ વધારે છે જે જમા બાજુ મૂકવાનો છે આ પંદર હજાર એકસોમાંથી ચાર હજાર એકસો પાંચસો અને પાંચ હજાર અનુક્રમે બાદ કરતા જે રકમ મળે તેને બાકી ગણવામાં આવે છે મહિનાની અંતિમ તારીખ એકત્રીસ જે બાકી આગળ લઈ ગયા તરીકે નોંધવામાં આવે છે તો રોકડના ખાનામાં રૂપિયા પાંચ હજાર પાંચસો તફાવત આવે છે જે ધંધાની જાન્યુઆરીના મહિનાના અંતની આખર શિલક ગણી શકાય ત્યારબાદ બેંક ખાનાનો સરવાળો કરવામાં આવશે જેમાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે ઓગણીસ હજાર ત્રણસો તે જ સરવાળો જમા બાજુ મૂકવામાં આવશે ત્યારબાદ ઓગણીસ હજાર ત્રણસોમાંથી છ હજાર ત્રણ હજાર ચારસો વીસ બે હજાર પાંચ પંદરસો છ હજાર અને પચાસ અનુક્રમે બાદ કરતાં રૂપિયા ત્રણસો પચીસ જવાબ મળશે જે આ અંતિમ બેંક સિલક ગણવામાં આવશે અહીં આ દાખલો પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ ત્રણ ખાનાવાળો રોકડ મેળ તમને સમજાઈ ગયો હશે અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ